નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે અત્યાર સુધીમાં કનેકાવાળો કલમ, સાદો કલમ, કનેકાવાળો કલમ અને કને હસવાઈ કીવાળો કલમ શીખી ગયા. હવે આપણે આગળ ભણવાનું છે. હવે સપ્ટેમ્બર માસની ચોપડીમાં આપણે આજે પહેલાં પુનરાવર્તન કરવાનું છે. ચલો, તમારે બધાએ મારી સાથે પુનરાવર્તન કરવું છે ને? તો આગળ જોઈએ. એચ ડબલ્યુ લખેલું છે. એચ ડબલ્યુ એટલે કે ગૃહ કાર્ય થાય, પણ આજે હું તમને એચ ડબલ્યુનું પેજ પણ લખાવીશ. એચ ડબલ્યુની નીચે આજની તારીખ લખો. આજે કેટલી તારીખ છે? 13/9. આજની તારીખ લખો. ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો. પહેલું ચિત્ર આપેલું છે. શાનું આપેલું છે પહેલું ચિત્ર? જીરાફનું. તો ખાલી જગ્યા આપેલી છે ત્યાં નીચે જીરાફ લખવાનું છે. લખો જીરાફ. બાજુમાં કયું ચિત્ર આપેલું છે? ગાજરનું. ગાજર. આગળ બાજુમાં કયું ચિત્ર આપેલું છે? નળનું. પાછળ અળ આપેલો છે, ખાલી જગ્યા આગળ છે, તો આપણે અહીંયા લખવાનો નળ. 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 આગળ જોઈએ કયું ચિત્ર આપેલું છે? કાતરનું. તો કા, ખાલી જગ્યામાં આવશે તો ર, કાતર. બાજુમાં કયું શિક્ષક, કયું ચિત્ર આપેલું છે? શિક્ષકનું. તો શને હસવાઈ શી, શિક્ષક. આગળ કયું ચિત્ર આપેલું છે? દાડમનું. દાડમ. દાડમ. તો લખાઈ ગયું. આગળ જોઈએ. નીચે કયું ચિત્ર આપેલું છે? કપનું. ક, પ. આગળ કયું ચિત્ર આપેલું છે? વિમાનનું. તો વી, મા, ન. વિમાન. બાજુમાં કયું ચિત્ર આપેલું છે? ક્ષત્રિયનું. તો ક્ષત્રિય. ક્ષત્રિય. તો ઓકે બાળમિત્રો, આપણે એચ ડબલ્યુનું પેજ તો લખી લીધું, લખાઈ ગયું તમારે. ચલો હવે બાજુનું પેજ ફેરવો. પાછળના પેજમાં તમારે સી ડબલ્યુ એટલે કે વર્ગ કાર્ય, ત્યાં આજની તારીખ લખો. ચલો સી ડબલ્યુ નીચે આજની તારીખ લખી. પુનરાવર્તન. શબ્દો જોઈને લખો. ચલો શબ્દો આપેલા છે તેના તે શબ્દો જોઈને આપણે ફરીથી લખવાના છે. પહેલો શબ્દ વાદળ. વાદળ. ચલો લખો વાદળ. વાદળ. નીચે વી ચા ર. વિચાર. લખો જોઈ વી ચા ર. વિચાર. આગળ છે ગ ગ ન. ગગન. લખો ગ
ગ ન ગ ગ ન બાજુમાં ઉપર પહેલો શબ્દ છે ની વા સ ની વા સ લખો જોઈએ ની વા સ ની વા સ નીચે શબ્દ છે પવન પવન લખો જોઈએ પવન પવન આગળ શબ્દ છે મ મ તા મમતા લખવાનું છે મ મ તા મ મ તા મમતા લખાઈ ગયું આગળ નીચે જોઈએ વાક્યો આપેલા છે વાક્યો જોઈને લખો વાક્યો જોઈને લખો તો આપણે વાક્ય લખવાના છે હવે પહેલું વાક્ય છે મહિમા તો લખવાનું છે મ હી મા પાપડ લખો પા પ ડ બનાવ તો છેલ્લે લખવાનું છે બ ના વ પછી છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું છે મહિમા પાપડ બનાવ હવે આખું વાક્ય ભેગું કરવાનું છે મહિમા પાપડ બનાવ આગળ આશા આશા લખો આશા માળા માળા કર કર છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું છે આશા માળા કર બોલવાનું છે આશા માળા કર આશા માળા કર આગળ છે ભગત લખો ભ ગ ત ભજન કર ભગત ભજન કર ભગત ભજન કર વાક્ય ફરીથી આપણે વાંચવાને છે મહિમા પાપડ બનાવ આગળ આશા માળા કર નીચે છે ભગત ભજન કર લખાઈ ગયું આગળ જોઈએ આડા અને ઊભા ખાના પૂરો ચલો આમાં શું આપેલું છે ખાનાપૂર્તિ જે આપણે ચિત્ર જોઈને ખાનાપૂર્તિ કરીએ છીએ ને આગળની ચોપડીમાં તમે શીખી ગયા તે જ રીતે પણ આમાં જુઓ વચ્ચે શબ્દ આપેલો છે તો જે શબ્દ આપેલો હોય તે લખવાનો નથી પહેલું પહેલાં આપણે વાંચવાનું ત્યારબાદ લખવાનું ની શા ન તો આને આપણે ઊભી લાઈનમાં લખશું આને કેવી લાઈન કહેવાય ઊભી લાઈન કેવી લાઈન કહેવાય ઊભી લાઈન કેવી કહેવાય ઊભી લાઈન અને આને કેવી કહેવાય
આડી લાઈન. કેવી કહેવાય? આડી લાઈન. કેવી કહેવાય? આડી લાઈન. તો પહેલાં આપણે ઊભી લાઈનમાં લખવાનું છે, ત્યારબાદ આપણે આડી લાઈનમાં લખીશું. સમજાઈ ગયું? ઊભી લાઈન કોને કહેવાય? સરસ. ચલો, આડી લાઈન કોને કહેવાય? તો પહેલાં ઊભી લાઈનમાં શબ્દ લખવાનો. નિશાન. તો લખો જોઈ ખાનામાં. ની, તો ની ઉપર ચેકો મારવાનો. શા, તો શા આપેલો છે તો તે લખવાનો નથી. શા ન, તો નીચે ન લખીશું. ન પર ત્રાસી લાઈન. નિશાન. નિશાન. નિશાન આગળ છે નીચેનો શબ્દ. ની શા, તો શા આપેલો છે તો લખવાનો નથી. અળ લખાઈ જાય એટલે ચેકો મારી દેવાનો, બીજી વાર તમારાથી લખાય નહીં, એટલા માટે. નિશાળ. નિશાળ. નિશાળ આગળ છે. હવે ઊભી લાઈનમાં પહેલાં લખશું, ઉપરનો શબ્દ છે તે ઊભી લાઈનમાં લખવાનો છે. સી, લખો જોઈએ ખાનામાં. સી તા આપેલો છે તો લખવાનો નથી. ર, તો ર નીચે લખીશું. સીતાર. સીતાર આગળ. ક તાર આડી લાઈનમાં લખવાનું છે. ક તા ર. ક તાર. કતાર. લખાઈ ગયું. ચલો શબ્દ ફરીથી વાંચવાનો છે. આ બાજુ નિશાન. નિશાન. નિશાન આગળ છે. નિશાળ. નિશાળ. નિશાળ બાજુમાં શબ્દ છે. સી તા ર. સીતાર. સીતાર આડી લાઈનમાં. ક તા ર. ક તાર. ચલો આડી લાઈન ને ઊભી લાઈનમાં સમજ પડી. આને આડી લાઈન, સોરી, આને ઊભી લાઈન કહેવાય અને આને આડી લાઈન કહેવાય. આને કેવી કહેવાય? ઊભી લાઈન. આને કેવી કહેવાય? આડી લાઈન. ઊભી લાઈન, આડી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન. સમજ પડી ગઈ? તો આજના લેક્ચરમાં તમને મજા આવી? તો આજે બસ આટલું જ. હવે મળીશું આપણે આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.